શક્તિપીઠ અંબાજીમાં ભારે વરસાદના કારણે પોલીસ સ્ટેશન પાસે આવેલો હાઇવે માર્ગ બેટમાં ફેરવાયો હતો. મુશળધાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા. હાઇવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. બપોર બાદ ભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું. આ સાથે જ કેટલીક ધર્મશાળાના ગેટ પાસે પણ પાણી ભરાયા હતા. છેલ્લા ચાર દિવસથી દાંતા તાલુકામાં વરસાદી માહોલ છવાયેલો છે. તો બનાસકાંઠામાં શક્તિપીઠ અંબાજીમાં ભારે વરસાદ પડતા પોલીસ સ્ટેશન પાસે હાઇવેના જે રસ્તા છે તે આખે આખા બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રસ્તા પર ઘૂંટણસમા પાણી ભરાતા ટ્રાફિક જામ થયો હતો. તો આ સાથે જ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં અનરાધાર વરસાદ, ત્યારે અંબાજી મંદિરના ચાચર ચોકમાં પણ પાણીના દ્રશ્યો સામે આવ્યા હતા. તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ. અમારા સંવાદદાતા દેવેન્દ્ર અમારી સાથે જોડાઈ ગયા છે. દેવેન્દ્ર, અંબાજીમાં અનરાધાર વરસાદ, શું વિગતો, અત્યારે હાલ કેવી સ્થિતિ? જે ચોક્કસપણે કહેવામાં આવે તો જે પ્રકારે છેલ્લા ચાર દિવસથી યાત્રાધામ અંબાજી અને દાંતા તાલુકામાં અનેકો વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આજે ફરી બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાલા દિબંગ બાદલો છવાતા ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. ત્યારે કહી શકાય કે જે અંબાજીના મુખ્ય બજારો છે, અંબાજીના ઠેર ઠેર જગ્યાએ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. તો અંબાજી પોલીસ સ્ટેશન આગળનો જે હાઈવે માર્ગ છે તે બેટમાં ફેરવાયો હતો, જેને લઈને જ્યાં હાઈવે માર્ગ પર પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. તો સાથે સાથે કહી શકાય કે આજે રવિવારનો દિવસ હતો અને મોટી સંખ્યામાં માઈ ભક્તો મા અંબાના દર્શનાર્થે આવતા હોય છે, ત્યારે આ ભારી વરસાદ વચ્ચે પણ માતાજીની ભક્તિ કરતા ભક્તો જોવા મળ્યા હતા અને ચાલુ વરસાદે માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. અને સાથે સાથે માતાજીના ચાચર ચોકમાં તે ચાલુ વરસાદે ગરબા ઝૂમ્યા હતા અને માતાજીના મંદિરે ધજા પણ અર્પણ કરી હતી. જી જી, બિલકુલ. ખાસ કરી અને અત્યારની હાલની સ્થિતિ શું જોવા મળી રહી છે? શું હજી પણ અનરાધાર વરસાદ છે કે પછી મેઘરાજાએ ખમૈયા કર્યા છે? ચોક્કસપણે કહેવામાં આવે તો જે પ્રકારનો એક કલાક પહેલા જે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ભારે વરસાદને લઈને સમગ્ર અંબાજી પાણી થયું હતું, ત્યારે હાલની સ્થિતિ કહેવામાં આવે તો હાલ સામાન્ય વરસાદ વરસી રહ્યો છે અને જે પાણી બેટમાં ફેરવાયું હતું જે હાઈવે માર્ગ તે અત્યારે પાણી નીચે ઉતરી ગયું છે, પણ છતાં હાલ ધીમે ધારે વરસાદ ચાલુ છે અને જે ભક્તો છે તે અવિરત રૂપે અંબાજી મંદિર તરફ આવી રહ્યા છે. અને આજે અત્યારે હાલ જે 5:30 વાગ્યા છે અને 5:30 વાગ્યા અંબાજી મંદિર બંધ છે અને મંદિરની રેલિંગોમાં ભક્તો ભરચક રૂપે તે જોવા મળી રહ્યા છે. અને કહી શકાય કે જે ભારે વરસાદ વચ્ચે ભક્તો અંબાજી મંદિરે પણ પહોંચી રહ્યા છે અને સમગ્ર અંબાજી જે છે ભારે વરસાદના કારણે પાણી થયું હતું. હાઈવે માર્ગ થી લઈને જે અંબાજીના મુખ્ય બજારો છે તેમાં પાણી જોવા મળ્યું હતું અને નદીની જેમ પાણી વહેતું થવા જોવા મળ્યું હતું, જેના લઈને વેપારીઓ અને જે વાહન ચાલકો છે તેમને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જી જી, આભાર દેવેન્દ્ર અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર